નમસ્કાર, સ્વાગત છે આપનું સીએન ફટાફટ સાથે. હું છું પંકજ. બક્સરના ભૂતપૂર્વ ડીએમ મુકેશ પાંડેનો સુસાઇડ પહેલા રેકોર્ડ કરેલો વિડીયો સામે આવ્યો છે, જેમાં તેમણે સુસાઇડનું કારણ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે તેમણે પોતાના આ પગલા માટે કોઈને પણ જવાબદાર નથી ઠેરવ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં રખડતી ગાયોનો ત્રાસ વધતા પાલિકામાં રજૂઆતો થતા નગરપાલિકાએ રખડતી ગાયોને પાંજરે પૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઈવે 8 પ્રાંતિજના પોગલુ પાટિયા પાસે મુસાફરોના સ્વાંગમાં આવેલા 4 લૂંટારૂએ કાર ચાલકને બંદૂક બતાવી લૂંટ કરી હતી. ડીસામાં નગરપાલિકા પ્રમુખની ઓફિસ આગળ એક અજાણ્યા ભિક્ષુકનું મોત નિપજ્યું હતું. આ બનાવને જાણ થતાં દક્ષિણ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી. અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદીમાં પાણી હાલ ચાલુ છે, જેના કારણે ગામના 150 જેટલા વિદ્યાર્થીઓ જીવના જોખમે વહેતા પાણીમાં ચાલી નદી પાર કરી શાળાએ જાય છે. આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધ વિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ફરી એકવાર પાકિસ્તાન તરફથી જમ્મુ કાશ્મીરના મેંઢર સેક્ટરમાં ગોળીબારી કરવામાં આવી હતી. ડોકલામ પર સર્જાયેલા વિવાદ વચ્ચે ભારતે એક રણનીતિક પગલું ભરતા ચીન સાથે જોડાયેલા સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની સરહદે સૈનિકોની સંખ્યા વધારી દીધી છે. ઇજિપ્તના સમુદ્ર કિનારે આવેલા શહેર એલેક્ઝાન્ડ્રિયા નજીક બે ટ્રેન સામસામે અથડાતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 42 વ્યક્તિઓના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં મળેલી 16 પક્ષોની બેઠકમાં સામેલ થયેલા જેડીયુના સાંસદ અલી અનવરની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. 15 ઓગસ્ટ અને જન્માષ્ટમીના તહેવારને લઈને આઈબી દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલ અરવલ્લી જિલ્લાની રતનપુર ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં ઓટોરિક્ષા પેસેન્જરોને બેસાડી નજર ચૂકવી રોકડ તથા કિંમતી સામાનની ચોરી ઉકળતી સુરતની ગેંગના 5 સાગરીતોને રોકડ રકમ તથા ઓટોરિક્ષા સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાંથી 2 સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસ મળી આવ્યા છે, જેમાં પતિ પત્નીને સ્વાઇન ફ્લૂ થતા અમદાવાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે પરિસ્થિતિને કારણે વ્યાપક પ્રમાણમાં જમીન ધોવાણ થતા પાક નુકસાન થયું છે, ત્યારબાદ જમીન ધોવાણ અને પાક નુકસાનીનો ઝડપથી સર્વે કરવામાં આવ્યો હતો. બનાસકાંઠાના ધાનેરામાં પૂરની સ્થિતિ બાદ દેના બેંક દ્વારા મોબાઇલ એટીએમની સુવિધા સેવા કલેક્ટરે મોબાઇલ વેનને પ્રસ્થાન કરાવી કર્યું હતું. ભરૂચ જિલ્લા વિસ્તારોના કર્મચારીઓ તેઓની વિવિધ માંગણીઓ સાથે હડતાલ ઉપર ઉતર્યા હતા, જે સંદર્ભમાં પડેલ હાલાકીના કારણે 108 પ્રોગ્રામ મેસેજના એસમાના ગુના હેઠળ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અરવલ્લી જિલ્લાના ધનસુરામાં કલા મહાકુંભ કાર્યક્રમની જાણ કર્યા વગર મનફાવે એ રીતે કાર્યક્રમ યોજી દેવાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સંસદમાં રજૂ કરવામાં આવેલ આર્થિક સર્વેક્ષણમાં કહેવામાં આવ્યું છે કે 2016-17માં 6.75% આર્થિક વૃદ્ધિના અનુમાનના ઊંચા સ્તરે 7.5% જીડીપી વૃદ્ધિ પ્રાપ્ત થવી અઘરી છે. નાણામંત્રી અરુણ જેટલીએ લોકસભામાં જણાવ્યું હતું કે સરકારે આધારને પાન સાથે જોડવા માટે કોઈ સમય સીમા નિર્ધારિત નથી કરી. સરકાર તરફથી હાલમાં કોઈ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી નથી. યુપીના ગોરખપુરમાં બાબા રાઘવદાસ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ઓક્સિજન ન મળતા 63 બાળકોની કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પ્રાંતિજ તલોદના લાભાર્થીઓને ગેસ કનેક્શન વિતરણ કરવામાં આવ્યું હતું.